ત્રાસથી કર્યો આપઘાત સાંભળી જરૂર આશ્ચર્ય થાય પરંતુ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવકે પાડોશીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની વાત બહાર આવી છે તસવીરમાં હસતો ચહેરો પરંતુ આ હસતા ચહેરાની તસવીર ના તો તેમનો પરિવાર ભૂલી શકશે કે ના તો તેમના પરિચિતો કારણ કે આ હસતા ચહેરાએ તેમના પરિવારને કાયમ માટે દુઃખના ડુંગર હેઠળ ધકેલી દીધા છે પરિવારના કોઈ સભ્યએ નહીં વિચાર્યું હોય કે હસમુખા સ્વભાવ ધરાવનાર ધવલશાહ આપઘાત કરી લેશે જ્યારે ઘરના રૂમનો દરવાજો પત્નીએ ખટખટાવ્યો કે અંદરથી કોઈ જ પ્રતિસાદ ના મળ્યો અને દરવાજો ખોલતા જ ધવલશાહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા કે તુરંત પત્નીએ બોમાબૂમ કરતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને જોયું તો ધવલશાહ મૃત હાલતમાં પડ્યા હતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કે તેઓને ડોક્ટર્સની ટીમે મૃત ઘોષિત કર્યા સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ અને પોલીસનો કાફલો આવી ચડ્યો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સર્જન ટાવરમાં પોલીસે મૃતક ધવલશાહનું પંચનામું કરી તપાસ આરંભી કે ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી અને જે સુસાઈડ નોટ વાંચતા જ સમગ્ર મામલો બહાર આવ્યો પાડોશીના ઝઘડાએ લીધો જીવ આ અમે નહીં પરંતુ મૃતક ધવલશાહના પરિવારજનો કહી રહ્યા છે તેઓના કહેવા મુજબ સતત માનસિક ત્રાસ અને તાણ અનુભવનારા ધવલશાહને અન્ય કોઈ જ રસ્તો મળ્યો નહોતો જેથી તેઓએ પોતાનો અંતિમ રસ્તો નક્કી કરી લીધો ધર્મેન્દ્રભાઈ ત્રિદિયા નામના જે વ્યક્તિ છે એ અમારા ઉપર એલિકેશનથી એલિકેશન કરતા હતા હાઈકોર્ટમાંથી થ્રી ઝીરો સેવન એમણે અમારે ત્રણસો ચોવીસ કરી હતી મારી ઉપર ને મારા ભાઈ ઉપર એ બદલ અમે ધરપકડ થઈ હતી અહીંયા રહ્યા હતા પોલીસ સ્ટેશન અને જામીન ઉપર અમે છૂટ્યા હતા પછી અમે સાત તારીખે એમની ઉપર ત્રણસો ચોપન મારા ભાભીએ કરી હતી કે જેમણે હાથ પકડ્યો હતો અને મારા ભાઈને કૂતરું હતું એના સિવિલ સર્ટિફિકેટ સાથે અમારી જોડે છે એક માસ પહેલા થયો ઝઘડો પાડોશી ધર્મેન્દ્ર સાથે થયો ઝઘડો સામ સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ અમદાવાદના ઘાટોડિયા વિસ્તારમાં આવેલા સર્જન ટાવરમાં રહેતા ધવલશાહના પડોશી ધર્મેન્દ્ર ત્રિદિયા નામનો વ્યક્તિ રહે છે જે ફક્ત પોતાના જેનિફર ડોગની સાથે એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું છે ફરિયાદીઓના કહેવા મુજબ તેઓનો ઝઘડો ધર્મેન્દ્ર ત્રિદિયા સાથે થયો હતો જેને લઈને બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખીને ધર્મેન્દ્ર ત્રિદિયાએ પોતાના જેનિફર ડોગથી ધવલશાને કરડાવ્યો હતો એટલું જ નહીં મૃતક ધવલની પત્નીની પણ છેડતી કરી હોવાનો આરોપ ધર્મેન્દ્ર પર લાગ્યો હતો તથા ધર્મેન્દ્રએ પાડોશી એવા ધવલ અને તેના ભાઈ વિરુદ્ધમાં મારામારીની ફરિયાદ પણ દાખલ કરાવી હતી જેને લઈને ધર્મેન્દ્ર ત્રિદિયાએ અદાવત રાખીને ધવલશાહ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થાય તેમજ તેની સામે થયેલ છેડતીની ફરિયાદ રદ થાય તે માટે કોર્ટમાં અરજી કરી હતી જેને લઈને મૃતક ધવલ સતત માનસિક તાણ અનુભવતો હતો અને તેને કારણે ધવલે પંદર એપ્રિલ બે હજાર સત્તરના શનિવારના રોજ સુસાઇડ નોટ લખીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો ગઈ તારીખ એક ત્રણની નાઈટમાં એની છેડતી કરેલી જે બાબતે ધવલે પોતે પોતાની પત્નીની છેડતી બાબતે અત્રેના પોલીસનો ગુનો દાખલ કરે જે બાબતે સામાવાળાએ પણ ધવલ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલી છે જે બાબતે સામાવાળા ધર્મેન્દ્ર માંગીલાલ તિરડીયા ધવલ અશ્વિન શાહ તથા તેના પરિવારોને એ ગુનો બન્યો ત્યારથી અવારનવાર રોજ ધમકીઓ આપતો હતો ફરિયાદીઓના કહેવા મુજબ આરોપી ધર્મેન્દ્ર મૃતક ધવલને અવારનવાર માનસિક ત્રાસ અને ધમકીઓ આપતો હતો જેથી ધવલ શાહે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી જેમાં ધર્મેન્દ્ર વિરુદ્ધ આક્ષેપ કરતું લખાણ પણ લખ્યું છે તે મૃતક ધવલે સમગ્ર મામલે સમાધાન કરવા માટે ધર્મેન્દ્ર સાથે તેમજ સર્જન ટાવરના ચેરમેન સહિતના હોદ્દેદારો સાથે વાતચીત પણ કરી હતી પરંતુ ધર્મેન્દ્ર સમાધાન માટે તૈયાર થતો ન હોવાનું ધવલના ભાઈ ચિરાગનું કહેવું છે સમગ્ર મામલે હાલ તો પોલીસે ચોપડે ધર્મેન્દ્ર ત્રિદિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધવલના પરિવારજનોએ પણ ક્યારેય નહોતું વિચાર્યું કે એક પાડોશી સાથે થયેલા ઝઘડા અને તેના તરફથી મળતી ધમકીઓ અને અસહ્ય ત્રાસ ધવલનો અંત આણી દેશે ઋત્વિત સોની સાથે બ્યુરો રિપોર્ટ ઇટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ અમદાવાદ